નમસ્કાર મિત્રો, ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. આપણા ખેતરો, ખેડૂત અને ખેતી સાથે અવિભાજ્ય રીતે જોડાયેલું પ્રાણી એટલે બળદ. માટે જ માનવ સંસ્કૃતિમાં મહત્વનો ફાળો આપનાર પશુઓમાં બળદને અગ્રહરોળમાં મૂકી શકાય. સાત્વિક બળ ધરાવતો બળદ પોતે ભલે થાકીને ચૂર થઈ જાય, પરંતુ ખેડૂતનું હળ ખેતરમાં ફરતું રાખે છે. જેવી રીતે મહેનતુ દીકરો દી વાળે, એ જ રીતે જાતવાન બળદો ખેડૂતોનો દી વાળે છે. પરંતુ આજે ખેતીમાં મશીન તથા ટેકનોલોજીના ઉપયોગથી બળદોના માનપાન ઘટી ગયા છે. જે બળદોએ આપણા દીકરાઓની જેમ તનતોડ મહેનત કરીને આપણા કુટુંબને સદ્ધર સમર્થ કર્યું છે, જે બળદોને કારણે ખેતીનો મબલક પાક લઈ આપણા દીકરાઓ દેશ વિદેશમાં અને સુરત મુંબઈ જેવા મોટા શહેરોમાં સ્થાયી થયા છે, જે બળદોએ આપણો વર્તમાન સાચવ્યો છે, એ બળદોનું ભવિષ્ય સાચવવાની જવાબદારી આપણી છે. પારાવાર દુઃખ થાય છે જ્યારે કોઈ ખેડૂત એના બળદોને પોતાનો સ્વાર્થ પૂરો થતા જ રસ્તે રઝળતા મૂકી દે છે. બળદ ભલે પશુ હોય, પરંતુ એ સ્વમાની છે. રસ્તે રઝળતા મૂકેલા બળદો ભૂખ્યા તરસ્યા રોઈ લેશે, પરંતુ કદી કોઈના ખોરાકમાં મોઢું નહીં મારે. ભૂખ્યા તરસ્યા રીબાઈને આવા બળદો અંતે દમ તોડી દે છે. એમણે માનવ જાત ઉપર કરેલા ઉપકારનો બદલો આવા અપકારથી વાળવો શું યોગ્ય છે? આજે ભલે આપણે પૈસે ટકે સમૃદ્ધ થયા, પરંતુ યાદ રાખવું જોઈએ કે આ બધી જાહોજલાલી પાછળ એ બળદોનો અમૂલ્ય ફાળો છે કે જેમણે કાળી મજૂરી કરીને જમીન જોતરી અને આપણે સમૃદ્ધ થયા. આ સુખના મૂળમાં આપણા બળદો છે. શું બળદના ઘડપણમાં એને થોડો ચારો કે સારવાર ન આપી શકીએ? મિત્રો, આ એક ગંભીર સમસ્યા છે. આપણા બળદોને રેઢા મૂકવા એ ઘાતક પગલું છે. આપણી આંખો ઉપર લાગેલી પટ્ટી ખોલીને એ બળદો તરફ એક નજર નાખવી આપણી ફરજ છે. બળદોનું દર્દનાક પતન આપણને સૌને અંધકાર તરફ દોરી જશે. આપણું અને આવનારી પેઢીઓનું ભવિષ્ય અંધકારમય ન બનાવવું હોય તો ગાય બળદોની સાર સંભાળ રાખી એમનું ઘડપણ સાચવી લઈએ, એ જ સમયની માંગ છે. ખેડૂત મિત્રો, જો આપણે આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવીએ તો યાદ રહે, કાળ કોઈને છોડતો નથી, કુદરતની લાઠીમાં અવાજ નથી હોતો. તો આવો જાગૃત થઈએ અને ગાય બળદોનું ઘડપણ સાચવી એમના મુખ આશીર્વાદ લઈએ અને સુખી થઈએ.